નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે તળાજામાં મહુવા ચોકડી ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે એક મીટિંગ યોજી. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે તળાજા શહેરમાં મહુવા ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો સાથે બેઠક યોજી. શક્તિસિંહજી ગોહિલ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાંસદ રાજ્યસભાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આજે તારીખ 22/1/2024 ને સોમવારના રોજ સાંજના 3 કલાકે તળાજામાં મહુવા ચોકડી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તળાજા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવી પહોંચ્યા હતા. આ સમયે કોંગ્રેસના નાના મોટા દરેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમ્રાટ સમાચાર તળાજા. મારે ઉના જવાનું છે તો તળાજા મારે બધા મિત્રો એમ કે આપણા કાર્યકરો મળવાનું છે, એટલે એના માટે સ્પેશિયલ આ રસ્તે નહીં તો સીધા જઈ શકતા હતા, પણ કે ના હું ભાવનગર થઈને આવું ને આપણે સાથે. અને એમ છતાં ખૂબ પ્રેમ ભાવથી તળાજાના મુખ્ય કહી શકાય એવા આપ સૌ આગેવાનો અહીંયા મને મળવા માટે ઉપસ્થિત રહ્યા છો, એ માટે સૌથી પહેલાં આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ, પૂરા મંદિરે પ્રતિષ્ઠાન ન થાય કારણ કે મંદિર એ ભગવાનનું શરીર છે, આ વાસ્તુ નથી, પ્રાણ પ્રતિષ્ઠા છે અને પ્રાણ કોઈ પણ જગ્યાએ શરીરમાં માવજીભાઈ શિયાલ વિનંતી કરું, તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી તળાજા, શું કહેવા માંગો છો? આજે તળાજા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથેની એક મિટિંગ હતી અને ખૂબ આનંદ છે કે લગનગાળો આ બધું જ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં તળાજાના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા. એમના સાથે આગામી દિવસોના સંગઠન અને ચૂંટણીલક્ષી વાતો કરી, ખાસ કરીને ખેડૂતોના અનેક પ્રશ્નો. આ તાલુકો એવો છે કે જ્યાં આગળ ડુંગળી પકવતા ખેડૂતો વધારે છે. આ વખતે ખૂબ સારી પરિસ્થિતિમાં ખેડૂતને 5 પૈસા ફાયદો થાય એમ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ક સમયે નિકાસ બંધી કરીને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું. અને એક પ્રશ્નો છે સ્થાનિક, દરિયાની ખારાશ આગળ વધતી જાય છે, ઘણા બધા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી છે અને જે પ્લેટફોર્મ પર જ્યાં થશે ત્યાં વાત કરશું. કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને લોકોના કામમાં ઓતપ્રોત રહીને આજે વિરોધ પક્ષમાં છીએ તો જાગૃતિથી લોકોનો અવાજ ઉઠાવવાનું કામ કરે છે.